અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા વોટડા ટોલ પ્લાઝા પાસેથી એક કારમાં ચોરખાનું બનાવી રાજસ્થાનના રસ્તે થઈ અમદાવાદ લઈ જવાતો અંદાજે 2 કરોડની કિંમતનો 13 કિલો ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. નાર્કોટિક્સ વિભાગે ચરસના જથ્થા સામે એક શખ્સની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. નાર્કોટિક્સ વિભાગની બાતમી મળી હતી કે રાજસ્થાનના રસ્તે થઈ એક કારમાં ચરસનો જથ્થો અમદાવાદ તરફ ઘૂસાડવામાં આવનાર છે. જેના આધારે નાર્કોટિક્સ વિભાગ અમદાવાદના જનરલ ડાયરેક્ટર હરિયમ ગાંધીની ટીમ દ્વારા શામળાજીથી રતનપુર તરફના હાઈવે રોડમાં વોચ ગોઠવાઈ હતી અને રાજસ્થાન બાજુથી આવતા તમામ નાના વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાનમાં વાટડા ટોલટેક્સ પાસે રાજસ્થાન બાજુથી આવતી કાર નંબર GJ1HN3376 શંકાસ્પદ જણાતા તપાસ અર્થે ઊભી રખાવી હતી. ત્યારબાદ આ કારમાં તપાસ હાથ ધરાતા કારની પાછળની બ્રેક લાઇટની અંદર ચોરખાનું બનાવેલું તેમાંથી 13 કિલો ચરસનો જથ્થો અંદાજે રૂપિયા 2 કરોડની કિંમતનો મળી આવ્યો હતો. ત્યારે નાર્કોટિક્સ વિભાગના અધિકારીઓએ આ જથ્થો કબજે લઈ સીલ માર્યો હતો. જ્યારે આ કાશ્મીરી ચરસના જથ્થા સાથે ઇકબાલ ઇબ્રાહીમ શેખ નામના શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચરસના જથ્થા સાથે પકડાયેલા ઇકબાલ શેખને અગાઉ 2001 દરમિયાન ચરસના ગુનામાં સજા થઈ હતી, જેમાંથી છૂટ્યા બાદ પુનઃ ચરસની હેરાફેરીમાં અટકાયત કરાઈ છે. ભરત કડિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, મોડાસા.